માતાજીનો ભવ્ય મેળો ભરાય છે. અહીંયા પૂરી અછબડા શીતળાના રોગ માટેની માતા યાત્રાળુ ભાઈઓ માનતા રાખતા હોય છે અને પોતાના દીકરા દીકરીઓને માતાજીએ તોડતા હોય છે. કોઈ સાકર, કોઈ ખજૂર, કોઈ મીઠા વડે અને ગોળ વડે માતાજીના મંદિરે એમને તોડતા હોય છે અને વર્ષોથી માતાજીમાં શ્રદ્ધા રાખી અને મેળો ભરાય છે માતાજી. આ મેળો ભરાવા પાછળનું કારણ શું છે? ઐતિહાસિક વર્ષોથી ભરાય છે મેળો અને આજુબાજુની પબ્લિકને પણ શ્રદ્ધા છે માતાજીમાં. કોઈ પણ કોઈ કારણસર થયો, કોઈ પશુઓને પણ કોઈ રોગચાળો એવો હોય તો માતાજીની બાધા આકડી રાખે છે અને તે સારું થઈ જાય છે અને એ કારણથી જ વર્ષોથી મેળો ભરાય છે. અંદાજિત કેટલા વર્ષોથી મેળો ભરાય છે? મેળો અંદાજિત 750 વર્ષ પહેલોથી ભરાય છે. આગળ બંધ સાકરના મેળાના દિવસ પછી જ્યારે રાત્રિ રોકાણમાં જ્યારે બધા આવે છે મહેમાનો અને ગામજનો, ત્યારે એમના મનોરંજન માટે કરીને ભવ્યનું આયોજન છેલ્લા લગભગ 80 વર્ષથી આવે છે. જેની અગાઉ જે મહિલો અહીંના ગામના લોકો જ હોય છે, જે 15-20નું ગ્રુપ છે એમનું, જે ભવ્ય મંડળમાં છે અને પોતે રાતના સમય દરમિયાન પ્રેક્ટિસ કરે છે અને અહીં આવી અને ફાગણ સાધનના જ્યારે એ વચ્ચે આવી રીતે ભવ્ય રજૂ કરે છે, જેમાં રાજાના પહેરવેશ હોય છે, બ્રાહ્મણના હોય છે, આ વિવિધ જે ઇતિહાસના પાત્રો છે, રાજા હરિશ્ચંદ્ર છે, રાજા ગોપીચંદ છે, રાજા ભરતરી છે, સતી હંસોયા છે વગેરે જેવા ચરિત્રો ઉપર એ લોકોની સમક્ષ એ વિચારોને રજૂ કરે છે અને આ રીતે સતત પ્રેક્ટિસ કરી અને માતાજીનો છેલ્લે એમનો ગરબો ગાવામાં આવે છે. ભવાઈ પાછળનો હેતુ શું છે? ભવાઈ પાછળનો હેતુ એ છે કે ઇતિહાસના જે પણ કેરેક્ટરો છે તો એમના વિચારો, એમને કેવી રીતે જીવન જીવ્યું છે, એ જીવનને રજૂ લોકોની સમક્ષ કરે છે. એમની અંદર રાજા હરિશ્ચંદ્ર છે તો સત્યવાદીનો જે એમનો સિદ્ધાંત હતો એ લોકોની સમક્ષ રજૂ થાય છે કે સત્યવાદી ઉપર માણસ કઈ રીતે જીવી શકે છે, તો એ હરિશ્ચંદ્રના કેરેક્ટર દ્વારા લોકોની સમક્ષ રજૂ કરતા હોય છે.